સમગ્ર રાજ્યમાં બોડીબિલ્ડિંગ ક્ષેત્રે ભાવનગરનું આગવું સ્થાન છે ત્યારે ભાવેણાના રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહ ગુજરાત બોડીબિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ થતા નીલમબાગ પેલેસ ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો તથા ભાવનગર બોડીબિલ્ડિંગ એસોસિએશન દ્વારા યુવરાજને શુભેચ્છા પાઠવવામાં આવી. યથા રાજા તથા પ્રજા, જેવા રાજવી હોય તેવી સંસ્કારી પ્રજા હોય. ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના શરીર સૃષ્ટિ માટે તેમજ ફિટનેસ માટે શહેરમાં અનેક અખાડાઓની ભેટ આપી છે ત્યારે તેના વંશજો એટલે કે યુવરાજ જયવીર રાજસિંહે પણ બોડીબિલ્ડિંગ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે તેઓ સૌથી નાની ઉંમરના ગુજરાત બોડીબિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, સાથે સાથે તેમનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. સૌ પ્રથમ હું જનરલ સેક્રેટરી એમ કે શર્મા અને ગુજરાત સ્ટેટ બોડીબિલ્ડિંગના જેટલા પણ વડીલો છે એમનું હું આભાર માનું છું કે એમને મને આ પોસ્ટ માટે ફિટ માન્યું છે. બીજું, હું ઉપસ્થિત ઘરે બિરાજમાન જેટલા પણ લોકો આ જોઈ છે એમનીથી એક વિનંતી કરું છું, આજે જે આપણો દેશ એક સ્વચ્છ ભારત અભિયાન લઈને આગળ ચાલે છે એને સાથે એક સ્વચ્છ શરીર અભિયાન લઈને આપ આગળ ચાલો. બોડીબિલ્ડિંગ ફક્ત એટલું નથી કે આપ વજન ઉપાડો અને બોડી બની જાય. એક સાફ દિલ રાખો, એક સાફ મન રાખો, એક હેલ્ધી ડાયટ રાખો, હેલ્થ ઉપર ફોકસ કરો. આપનું જે લુક્સ છે એ પછી આવે. એક બેલેન્સ ડાયટ રાખો, એક્સરસાઇઝ કરો, યોગા કસરત આપ જેમ જે કંઈ કરવા માગો છો પણ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ રાખો, ભલે એ સ્પોર્ટ હોય, ટેનિસ, ક્રિકેટ, પણ ડેલી એક્સરસાઇઝ રાખો. એ જીવનમાં લોંગ ટાઈમ આપને હેલ્પ થશે કે એક દિવસમાં જે 24 કલાક બધાને મળે છે 24 કલાકમાંથી હું ડેલી જઈને 2 કલાક જિમમાં જાઉં છું. ભલે આ 2 કલાક ન જાઓ, 30 મિનિટ જાઓ, 45 મિનિટ જાઓ, પણ જિમમાં જ નહીં, આપ બહાર જોગિંગ કરવા માગો, જેમ મેં કીધું કઈ પ્રકારની એક્સરસાઇઝ આપ કરો. અને આજના સમયમાં એક થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, લોકોને લાગે છે કે બોડી બિલ્ડિંગ જે છે એ ફક્ત વજન ઉપાડવાનું છે, એવું નથી. અને એમ કે શર્મા સાહેબ, મલિક સાહેબ, આ બધા જે 60+ એજ ગ્રુપ છે, આપણે લાગશે નહીં આ લોકો 60 છે ફિઝિકલી, કારણ કે ફિઝિકલી એ લગભગ 20-30 વર્ષના યુવાનોએ હરાવી નાખશે. હો તો આપ સૌથી એ જ વિનંતી છે કે એક હેલ્ધી રહો, ડાયટ એક સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરો અને ખાસ કરીને આલ્કોહોલ અને સિગરેટથી દૂર રહો. ભાવનગર બોડીબિલ્ડિંગ એસોસિએશન દ્વારા યુવરાજ જયવીર રાજસિંહને શુભેચ્છા પાઠવી અને આગામી માર્ચ મહિનામાં ગુજરાત બોડીબિલ્ડિંગ એસોસિએશનની સ્પર્ધા નીલમબાગ પેલેસ ખાતે યોજાશે તેવી જાહેરાત પણ કરી. આજે સમગ્ર રાજ્યમાંથી આવેલ બોડીબિલ્ડિંગ એસોસિએશનના હોદ્દેદારોએ યુવરાજને શુભેચ્છા પાઠવી. સ્ટેટ બોડીબિલ્ડિંગ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કાંજીભાઈ ઉંગળા તરીકે હું એક અમારા યુવા પ્રેસિડેન્ટને આવકારું છું, યુવરાજશ્રીને. તેમનો આજે મારો પહેલો પરિચય છે. એમનું વાણી, વ્યક્તિત્વ અને સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની જે એક વારસાગત રજવાડાની જે આપણને એક લાગે કે કંઈક રજવાડું છે અંદર, કંઈક ખાનદાની છે, એ ખાનદાની આજે એમના વ્યક્તિત્વમાં જોવા મળી. અને એમના અમે ભલે એમનાથી વડીલ છીએ પણ અમને એક એમનાથી પ્રેરણા મળી છે કે એસોસિએશનને કઈ રીતે આગળ વધારવું, એમના યુવા વિચારોથી આપણે સમાજને શું આપી શકીએ એ બાબતે એમણે ખૂબ જ સારા અને સુંદર ઉત્તમ વિચારો રજૂ કર્યા છે. તો અમે એક બોડીબિલ્ડિંગ એસોસિએશન ટીમ તરીકે એમના વિચારો સાથે જોડાય અને રાષ્ટ્રને કંઈક આપવાનો પ્રયત્ન કરીશું. આજની જે પ્રતિજ્ઞા થઈ, આપણે જે યુવરાજસિંહ આપણા પ્રેસિડેન્ટ બન્યા તેમને ખૂબ ખૂબ આભાર મારા સ્ટેટ બોડીબિલ્ડિંગ તરફથી. જેવી રીતે મહારાજા સાહેબ કહ્યું કે વ્યસનથી દૂર રહેવું જોઈએ, પાન પડીકી ખાઈને લોકો સમય બગાડે એથી એનાથી દૂર રહીને શરીર સારું રાખવું જોઈએ અને બોડીબિલ્ડિંગ નેશનલ બિલ્ડિંગ મંત્ર લઈને દેશ માટે અને આપણા ગુજરાત માટે ગુજરાતનું નામ રોશન થાય એવી રીતે બધા પ્રયત્ન કરીને કામ કરવું જોઈએ. ભાવનગર બોડીબિલ્ડિંગ સ્ટેટ બોડીબિલ્ડિંગ એસોસિએશનના સૌ પ્રથમ વખત ઇતિહાસના પ્રમુખ તરીકે આપણા યુવરાજસિંહ આજે નિમણૂક પામ્યા છે. ભાવનગર બોડીબિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમની રાહબરી નીચે બોડીબિલ્ડિંગ ગુજરાતના દરેક ખૂણાની અંદર વિસ્તરશે અને વિકાસ પામશે એવી હું આશા પ્રગટ કરું છું. સમગ્ર દેશમાં પ્રથમ રજવાડો આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા દેશને એક નવો રાહ ચીંધ્યો છે. તે જ રીતે દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો તેની સામે હવે સ્વસ્થ શરીર માટે પણ
ભાવેણાએ પહેલ કરી છે. ભાવનગરના નવયુવાન રેવીર રાજસિંહ આજે ગુજરાતના સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ બન્યા છે. ભાવનગર માટે ગૌરવની વાત છે. કેમેરામેન નાનો ચુડાસામા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.